ધરમપુર ખાતે સર્પદંશની જાણકારી માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન વધી જતા સર્પદંશના કિસ્સાઓમાં અનેક લોકો ભોગ બને છે, તો કેટલાક સર્પ પ્રેમીઓને પણ ખ્યાલ નથી હોતો કે કેટલાક સાપો ઝેરી છે અને કેટલાક બિનઝેરી. વળી આ સર્પદંશ દે ત્યારે કેવા પ્રકારની તકેદારી રાખવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધરમપુર ખાતે આવેલી સાઈનાથ હોસ્પિટલ જે સર્પદંશની સારવાર આપવા માટે જાણીતી છે તેના તબીબ ડોક્ટર ડીસી પટેલ દ્વારા સર્પદંશ અંગે જાગૃતતા લાવવા વિશેષ જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, એનિમલ સેવિંગ ગ્રુપ, નવસારી, ડાંગ, આહવા, વાપી, સેલવાસ, વલસાડ સહિતના લોકોએ હાજરી આપી હતી. સેમિનારમાં આવેલા તજજ્ઞો દ્વારા સાપની ઓળખ અંગે એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. તો સેલવાસથી આવેલા વેટરનરી ડોક્ટરે સાપની શારીરિક રચના અંગે મહત્વની માહિતી આપવામાં આવી હતી. આજનો જે કાર્યક્રમ હતો સર્પદંશ ઉજાગર અભિયાનના નેજા હેઠળ, હું ઘણા વખત જોતો હતો, અમુક વિડીયો જોતો હતો, કે મારા જાણમાં ન્યૂઝ આવે છે કે એની અંદર જે સાપને જે એનિમલ સેવિંગ ગ્રુપ હોય, જીવદયા ગ્રુપ હોય, જે અલગ ગ્રુપ હેઠળ એનું રેસ્ક્યુ કરે છે, અને રેસ્ક્યુ કરીને જે ફોટા વાયરલ છે તેનું મને દુઃખ હતું કે અમુક રેસ્ક્યુને પોતે સાયન્ટિફિક કઈ મેથડ છે રેસ્ક્યુ કરવાની તે જ ખબર નથી, અને પોતે એમાં ઇન્જર થાય, પોતાને બાઇટ થાય અને એને જીવના જોખમ થાય, એ મારા મગજમાં આવ્યું. એટલે મારો એક વિચાર થયો કે જેટલા જેટલા સ્નેક રેસ્ક્યુઅર છે એમને એક સાચી દિશામાં સાયન્ટિફિક મેથડ એને રેસ્ક્યુ કરવાની મળે, જેથી એ રેસ્ક્યુ આ રીતે રેસ્ક્યુ કરતી સાપને પણ કોઈ પ્રકારની ઈજા ના થાય, સાપને કોઈ નુકસાન ના થાય, એને પણ કુદરતી જીવવાનો અધિકાર છે, એને આ સાયન્ટિફિક મેથડથી રેસ્ક્યુ કરીને એને યોગ્ય જગ્યાએ રિલીઝ કરવા સુધીની જે ટેકનિક હતી તે શીખવવા માટેનો આ એક પ્રોગ્રામ હતો. બીજી તરફ જે રેસ્ક્યુ કરે છે એને પણ એક્સિડેન્ટલ બાઇટ થાય છે, જો આ સાયન્ટિફિક રેસ્ક્યુ મેથડ જો એ જાણીને જશે તો એ બાઇટમાંથી બચી શકે અને પોતાને પણ કોઈ હાનિ ના થાય, કારણ કે એવા જે બાઇટ થયેલા છે મારા એક્સપિરિયન્સમાં એવા ઘણા બધા છે, તેને મારે કોઈને આંગળી પણ કાપવી પડેલી છે, અંગૂઠો પણ કાપવો પડેલો છે, એ રીતના કિસ્સા પણ થયેલા છે, એટલે આવા કિસ્સા હવે પછી ના બને એના માટેનો આ એક પ્રોગ્રામ મેં આયોજિત કરેલો હતો, અને એ આપણા બધા જ માટે મારી દ્રષ્ટિએ બહુ સારી વાત કહેવાય. અમે લોકો, અમારી જે ટીમ છે નવસારી એનિમલ સેવિંગ ગ્રુપમાંથી છીએ, ડૉક્ટર ડીસી પટેલ સાહેબ જોડે જે આજે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો એમાં બહુ ખૂબ સરસ માહિતી આપવામાં આવી, જાણ કે પ્રાથમિક સારવારથી લઈને સ્નેકના કયા સિમ્ટમ્સ હોય છે, જે લોકોના ગામડાઓમાં આજે ખબર નથી હોતી કે સાપ કરડી પછી ક્યાં જોવાનું, શું કરવાનું, કઈ રીતના એની સારવાર લેવાની હોય, આવા કેસોમાં ઘણા કેસોમાં કેવું થાય છે જે લોકોને નોલેજ નથી હોતું અને સાહેબ વગર કારણસર મૃત્યુ પામે છે, અને ડૉક્ટર સાહેબે જે આજે આ સેમિનાર રાખ્યો અને જે નિષ્ણાંતોની ટીમ બી હતી એના દ્વારા આજે નવસારી જિલ્લાથી લઈને ડાંગ, વંસદા, આહવાથી બધા ઘણા ઘણા લોકોથી દૂર દૂરથી બધા આવ્યા છે અને ખૂબ સરસ માહિતી પૂરી પાડવામાં આવે છે. જેમ કે સ્નેક બાઇટની વાત કરીએ, પ્રાથમિક સારવારની વાત કરીએ, પ્રાથમિક સારવારના અભાવ બી લોકો વગર કારણસર મૃત્યુ પામે છે, ત્યાં ઘણા કારણ આજે કારણ અમને જાણવા મળ્યું અને અમારી ટીમ જે સેક નિષ્ઠું કરીએ છીએ તો અમને તો આ પ્રોગ્રામમાં બહુ જ ગમ્યું, કારણ કે ઘણી વસ્તુઓ એવી હતી જે અમને પણ નોલેજ ન હતું તે બી અમને જાણવા મળ્યું, એ વાતનો અમને આનંદ છે કે આજે આ પ્રોગ્રામ થયો.